નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે મિત્રો ભગવાન જગન્નાથની રથયાત્રાની આજે આપણે વાત કરીશું દેશમાં સૌથી પ્રાચીન રથયાત્રા જગન્નાથ પુરીની ગણાય છે અને ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા ત્યારે અષાઢી બીજના દિવસે અમદાવાદના જમાલપુરથી નીકળતી રથયાત્રાનો રોચક ઇતિહાસ શું છે તે આપણે જાણીએ અમદાવાદમાં વર્ષ અઢારસો ઇઠ્યોતેરમાં પહેલી વાર રથયાત્રા નીકળી હતી તે સમયે જગન્નાથ મંદિર અમદાવાદના મહંત નરસિંહદાસ હતા અને તેમની પ્રેરણાથી રથયાત્રાનો પ્રારંભ થયો અષાઢી બીજના દિવસે દર વર્ષે અમદાવાદ તેમજ ઓડિશાના જગન્નાથના મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવે છે મંદિરની જો કથાની વાત કરીએ તો લગભગ ચારસો વર્ષ પહેલા જ્યારે અમદાવાદના સાબરમતી નદીના કિનારે જંગલ જેવા વિસ્તાર હતા અને તે સમયે ત્યાં રામાનંદી સંત શ્રી હનુમાન દાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી તેમના પછી ગાદી આવેલા સારંગદાસજીએ જગન્નાથજી બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી અને બસ ત્યારથી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે જગ પ્રસિદ્ધ થયું ત્યારે મહંત હનુમાન અહીં ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેમના અનુગામી સારંગદાસજીએ કે જેઓ જગન્નાથના ભક્ત હતા અને તેઓ પૂરી જગન્નાથ મંદિરની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેમને સ્વપ્ન આવ્યું હતું કે ભગવાન જગન્નાથ સહિત અહીં મોટાભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાજીની ત્રણ પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે બસ આ જ રીતે મંદિરની સ્થાપના થઈ અને અઢારસો ને ઇઠ્યોતેરમાં મહામંડલેશ્વર નરસિંહદાસજીએ પુરીની જેમ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો રથયાત્રાની તૈયારીઓ તેમજ પરંપરાની જો વાત કરવામાં આવે તો રથયાત્રામાં ભગવાનના રથ નારિયેળીના ઝાડમાંથી બનાવવામાં આવે છે આ રથ ભરૂચના ખલાસીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેની ખેંચવાનું કામ પણ આજ ખલાસી મિત્રો કરે છે રથયાત્રા પૂર્વે જલયાત્રા જ્યેષ્ઠ અભિષેક મોસાળું નેત્રોત્સવ જેવી વિધિઓ અને પરંપરાઓ કરવામાં આવે છે રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિન્દ વિધિ પ્રતિક રૂપે ભગવાનના રથનો રસ્તો સાફ કરવાની એક પરંપરા છે જે આજે પણ જળવાયેલી છે રથયાત્રામાં હાથી ભજન મંડળીઓ અખાડાઓ શણગારેલી ટ્રક વગેરે આકર્ષણનું કેન્દ્ર બને છે ભાવિક ભક્તોને પ્રસાદમાં મગ ખીચડી અને જાંબુ પ્રસાદ રૂપે અપાય છે ત્યારે રથયાત્રામાં જે પ્રમાણે આકર્ષણના કેન્દ્રની વાત કરીએ છે તો સૌથી મહત્વની બાબત એ છે કે અમદાવાદની રથયાત્રા કુલ ચૌદ કિલોમીટર લંબાઈ ધરાવે છે

સમગ્ર રથયાત્રામાં હજારોની માત્રામાં પોલીસ જવાનો તેમજ રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પેરા મિલિટરી પણ જોડાયેલી રહે છે આટલા વર્ષો પછી પણ આજે રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર ઉમટે છે દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગે ચંગે ભગવાનને આવકારતા હોય છે વર્ષમાં માત્ર આ એક જ દિવસ એવો છે કે જેને ભક્તોને દર્શન આપવા માટે સ્વયં ભગવાન સામે ચાલીને આવે છે અને આ પરંપરા આજે પણ અકબંધ છે જય જગન્નાથ